વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત, પ્રકરણ 13 લક્ષ અને વિકલન. ફલકો, આપણે આ વિડીયોમાં લક્ષ અને વિકલનનો આગળ અભ્યાસ શરૂ કરીએ. લક્ષ અને વિકલનમાં આપણે આગળ લક્ષની વાત કરી છે, વિકલિતની વ્યાખ્યા પણ આપણે સમજ્યા છે. વિકલિતની વ્યાખ્યામાં આપણે સમજ્યા કે વિધેય વાય બરાબર એફ એક્સ નું વિકલિત, એક્સ સાપેક્ષનું વિકલિત કે એક્સ આગળનું કે એક્સ પ્રત્યે વિકલિત. તો એક્સ સાપેક્ષ, એક્સ આગળ કે એક્સ પ્રત્યેનું વિકલિત એફડેસ એક્સ બરાબર, એફડેસ એક્સ બરાબર લખાય લિમિટ t ટેન્સ ટુ x ft માઇનસ fx અપોન t માઇનસ x. આ f'x નું સૂત્ર છે કે f'x ની વ્યાખ્યા છે એમ સમજો. ચાલે f'x બરાબર આપણી પાસે સૂત્ર છે, આપણી પાસે f'x ના બે સૂત્રો છે. f'x બરાબર લિમિટ t ટેન્સ ટુ x ft માઇનસ fx અપોન t માઇનસ x. વિધેય એફ એક્સ નું એક્સ આગળનું વિકલિત એને સંકેતમાં એફ ડેસ એક્સ વડે દર્શાવાય, અથવા તો એને ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ વડે પણ દર્શાવાય. એફ એક્સ ને વાય કહીએ તો એને ડીવાય બાય ડી એક્સ વડે પણ દર્શાવાય. આગળ આપણે એ વાત સમજ્યા છે બરાબર. હવે એફ ડેસ એક્સ નું બીજું સૂત્ર છે આપણી પાસે, એફ ડેસ એક્સ બરાબર, એફડેસ એક્સ નું બીજું સૂત્ર આપણે સમજ્યા કે એફડેસ એક્સ ઇઝ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. એટલે એફડેસ એક્સ નું બીજું સૂત્ર છે, એફડેસ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. એ પ્રમાણે પણ આપણને એફડેસ એક્સ મળે. હવે કોઈ ચોક્કસ સંખ્યા એક્સ ની જગ્યાએ આ પ્રત્યેક એક્સ આગળનું વિકલિત, ધારો કે આપણે એફ ડેસ એક્સ મેળવ્યું, પ્રત્યેક એક્સ આગળનું વિકલિત મેળવ્યું, તો એમાં એક્સ ની જગ્યાએ વિધેય એફ ના પ્રદેશની કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂક્યા કરો એટલે ત્યાં આગળનું વિકલિત આપણને મળ્યા કરે. એટલે એક્સ ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લખ્યા કરો એટલે તે સંખ્યા આગળનું વિકલિત આપણને મળ્યા કરે. હવે કોઈ ચોક્કસ સંખ્યા આગળનું વિકલિત મેળવવું હોય તો એને આપણે એમ પણ સમજ્યા કે કોઈ ચોક્કસ સંખ્યા સી, સી આગળનું વિકલિત મેળવવું હોય એફ ડેસ સી, તો એફ ડેસ સી બરાબર લખાય લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી, એવું લખી શકાય. એફ ડેસ સી બરાબર લખી શકાય લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી. એફ ડેસ સી કોઈ પણ ચોક્કસ સંખ્યા, દાખલા તરીકે એફ ડેસ વન, તો આપણે લખશું લિમિટ એક્સ ટેન્સ ટુ વન એફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન. અને પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ આગળનું વિકલિત મેળવવું હોય, પ્રદેશનો સભ્ય, એક્સ પ્રદેશનો સભ્ય હોય, વિધેય એફ ના પ્રદેશનો કોઈ પણ સભ્ય, તો કોઈ પણ સભ્ય હોય ત્યાં આગળનું વિકલિત મેળવવું હોય તો એફ ડેસ એક્સ બરાબર આપણી પાસે બે સૂત્રો છે, લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. બીજું સૂત્ર છે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. અને કોઈ ચોક્કસ સંખ્યા આગળનું વિકલિત મેળવવું હોય તો એવા સમયે આપણે સૂત્ર વાપરીશું એફ ડેસ સી બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી. એટલે આ પ્રમાણેના સૂત્રો આપણી પાસે છે. હવે બાળકો, એ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલાઓનો અભ્યાસ કરીએ, જેને આપણે કહીશું વ્યાખ્યાની મદદથી વિકલિત શોધવાના દાખલા, અથવા તો ઘણીવાર ટેક્સ્ટબુકમાં કે પ્રશ્ન પૂછ્યા હોય ત્યારે પ્રથમ સિદ્ધાંતથી, પ્રથમ સિદ્ધાંત એટલે વ્યાખ્યા, એટલે વ્યાખ્યાની મદદથી વિકલિત શોધવો એવા પ્રશ્નો આપ્યા હોય તો આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને વિકલિત મેળવશું. તો બાળકો, હવે આ સૂત્ર પરથી દાખલાનો આપણે અભ્યાસ કરીએ. તો બાળકો, આપણે દાખલાની શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 8 થી. ઉદાહરણ નંબર 8 માં આપ્યું વિધેય એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x નું x ઇઝ ઇક્વલ ટુ 2 આગળનું વિકલિત મેળવો. વિધેય એફ એક્સ બરાબર 3x નો x બરાબર 2 આગળના વિકલિત
નો વિકલિત મેળવો એવું કહે છે. બાળકો એક્સ બરાબર બે આગળનું વિકલિત, એફ એક્સ નું એક્સ બરાબર બે આગળનું વિકલિત, એટલે એક્સ આગળનું વિકલિત એટલે એફ ડેશ એક્સ, તો એક્સ બરાબર બે આગળનું વિકલિત એટલે એફ ડેશ ટુ. બાળકો અહીંયા એફ ડેશ ટુ બે રીતે વિચારી શકાય. એક તો આપણે એફ ડેશ એક્સ મેળવી લઈએ, જો એફ ડેશ એક્સ આપણે મેળવશું એ પ્રત્યેક એક્સ આગળનું વિકલિત એમ કહેવાશે. એ વિકલિત મળી ગયા પછી એમાં એક્સ ની જગ્યાએ બે લખી દઈશું એટલે આપણે એફ ડેશ ટુ મળે, બે આગળનું વિકલિત. અને સીધો આપણે એફ ડેશ ટુ પણ મેળવી શકીએ, બીજું સૂત્ર આપણે જોયું એફ ડેશ સી નું એ પ્રમાણે. તો શરૂઆત કરીએ આપણે એફ ડેશ એક્સ મેળવીએ, બે રીતે સમજીએ અત્યારે. એફ ડેશ એક્સ બરાબર આ પ્રત્યેક એક્સ આગળનું વિકલિત છે, પ્રત્યેક એક્સ આગળનું વિકલિત એફ ડેશ એક્સ બરાબર લખાય લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. આપણે લખી શકીએ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, આ લક્ષ આપણે શોધવાનું છે. તો લક્ષ શોધવા માટે અહીંયા થ્રી કોમન, ટી ની જગ્યાએ એક્સ લખો છે શૂન્ય થઈ જાય. એટલે લક્ષ શોધવા માટે આપણે કોઈ પણ હિસાબે ટી માઇનસ એક્સ કેન્સલ કરવું પડે. તો અહીંયા થ્રી કોમન કાઉન્સમાં આવ્યો ટી માઇનસ એક્સ અપોન ટી માઇનસ એક્સ, ટી માઇનસ એક્સ ઇઝ કેન્સલ, લક્ષ મળ્યું ત્રણ. હવે એફ ડેશ એક્સ બરાબર ત્રણ એટલે એમ કહેવાશે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું વિકલિત ત્રણ છે. તો સીધી વાત છે કે એક્સ ની જગ્યાએ બે લખો તો અહીંયા તો એક્સ છે જ નહીં. જો એક્સ હોય તો એક્સ ની જગ્યાએ બે લખશું આપણે, પણ એક્સ જે આન્સર છે એમાં એક્સ છે જ નહીં. તો આપણે એમ કહી શકીએ કે એફ ડેશ ટુ ઇઝ ઇક્વલ ટુ પણ થ્રી જ આવે, બધી જ વાસ્તવિક સંખ્યા આગળનું વિકલિત ત્રણ જ છે. તો એફ ડેશ ટુ પણ ત્રણ જ છે, અથવા તો ડાયરેક્ટ આપણે એફ ડેશ ટુ મેળવીએ. એફ ડેશ ટુ માટે સૂત્ર છે આપણી પાસે લિમિટ એફ ડેશ સી નું સૂત્ર, અત્યારે જ આપણે ચર્ચા કરી એમાં છેલ્લું સૂત્ર હતું એફ ડેશ સી. તો એફ ડેશ સી બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી. તો એફ ડેશ ટુ બરાબર આવશે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એફ એક્સ માઇનસ એફ ટુ અપોન એક્સ માઇનસ ટુ, આ પ્રમાણે થશે. એટલે આના બરાબર આવ્યું લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એફ ડેશ સી બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી, સી ની જગ્યાએ અત્યારે બે છે, એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી, એ પ્રમાણે પણ આપણને વિકલિત મળે. પણ એ ચોક્કસ સંખ્યા આગળનું વિકલિત મળે, એમાં પછી અન્ય સંખ્યા નહીં મૂકી શકાય. જ્યારે આ પ્રત્યેક એક્સ આગળનું વિકલિત મળ્યું એમાં એક્સ ની કિંમત મૂક્યા કરો એટલે ત્યાં આગળનું વિકલિત આપણને મળ્યા કરે. હવે એફ ડેશ ટુ બરાબર આવશે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ એફ એક્સ, એફ એક્સ ની જગ્યાએ આવ્યું થ્રી એક્સ માઇનસ એફ ટુ, એક્સ ની જગ્યાએ બે લખો એટલે એફ ઓફ ટુ ઇઝ થ્રી ઇન્ટુ ટુ સિક્સ અપોન એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ થ્રી ઇઝ કોમન એક્સ માઇનસ ટુ અપોન એક્સ માઇનસ ટુ, એક્સ માઇનસ ટુ ઇઝ કેન્સલ એટલે લક્ષ મળ્યું ત્રણ. અને એ જે લક્ષ મળ્યું એને જ આપણે કહીશું એફ ડેશ ટુ, એટલે એફ ડેશ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી. એટલે આ પ્રમાણે આપણને એફ ડેશ ટુ મળે. નેક્સ્ટ ઉદાહરણ નંબર નવ. ઉદાહરણ નંબર નવ માં આપણને આપ્યું એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ ફાઈવ નું એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આગળનું વિકલિત શોધો તથા સાબિત કરો કે એફ ડેશ ઓફ ઝીરો પ્લસ થ્રી ટાઈમ્સ એફ ડેશ ઓફ માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો. બાળકો જે વિધેય છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ ફાઈવ દ્વિઘાત બહુપદી આપી છે, કે વિધેયનું એક્સ બરાબર માઇનસ વન આગળનું વિકલિત મેળવવાનું છે. વિધેયનું એક્સ બરાબર માઇનસ વન આગળનું વિકલિત એટલે એફ ડેશ ઓફ માઇનસ વન, એટલે આપણે એફ ડેશ ઓફ માઇનસ વન મેળવવાનું છે. અને ત્યાર પછી આપણે સાબિત કરી આપવાનું છે કે એફ ડેશ ઝીરો પ્લસ થ્રી ટાઈમ્સ એફ ડેશ ઓફ માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો. એટલે આપણે એફ ડેશ ઓફ માઇનસ વન પણ મેળવવાનું છે અને એફ ડેશ ઓફ ઝીરો પણ મેળવવાનું છે. તો એવા સમયે આપણે એફ ડેશ એક્સ મેળવી લઈશું, પ્રત્યેક એક્સ આગળનું વિકલિત એફ ડેશ એક્સ.
અને એમાં x ની જગ્યાએ માઇનસ વન લખશો એટલે આપણને f ડેશ ઓફ માઇનસ વન મળી જશે, અને x ની જગ્યાએ ઝીરો લખશો એટલે આપણને f ડેશ ઓફ ઝીરો પણ મળી જશે. એટલે એવા પ્રશ્ન, એ પ્રકારના પ્રશ્ન આપ્યા હોય તો એવા સમયે આપણે f ડેશ x મેળવી લઈશું, જેથી x ની કિંમત મૂક્યા કરો એટલે ત્યાં આગળના વિકલિત આપણને મળ્યા કરે. તો અત્યારે શરૂઆત કરીએ. fx is equal to 2x square plus 3x minus 5 આપણે આપ્યું. સૌથી પહેલા આપણે f ડેશ x મેળવીએ. તો f ડેશ x એટલે પ્રત્યેક x આગળનું વિકલિત. f ડેશ x નું સૂત્ર છે આપણી પાસે, f ડેશ x બરાબર સૂત્ર છે આપણી પાસે, લિમિટ t tends to x ft minus fx upon t minus x, આ સૂત્ર છે. તો એના બરાબર આવ્યું લિમિટ t tends to x ft, ft એટલે કે x ની જગ્યાએ t લખો એટલે આપણને મળ્યું 2t square plus 3t minus 5 minus fx. fx is 2x square plus 3x minus 5. લિમિટ t tends to x, f of t, f of t એટલે x ની જગ્યાએ આપણે t લખીએ એટલે આપણને f of t મળ્યું 2t square plus 3t minus 5 minus fx, fx is 2x square plus 3x minus 5 upon t minus x, upon t minus x is equal to limit t tends to x, limit t tends to x 2t square minus 2x square. એ બે પદો આપણે ભેગા લખીએ, કારણ કે અહીંયા t ની જગ્યાએ x લખો છે શૂન્ય થઈ જાય. એટલે બાળકો આપણે કોઈ પણ હિસાબે આ t માઇનસ x એ અવયવ કેન્સલ કરવો જોઈએ તો આપણને લક્ષ મળે. તો એ અવયવ કેન્સલ કરવા માટે આપણે 2t સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર એને ભેગા લઈએ અને t સ્ક્વેર 2 કોમન લઈએ તો આપણને મળે t સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, એટલે એક અવયવ આવી જાય t માઇનસ x. તો અહીંયા 2t square minus 2x square, 2 is common counts માં t square minus x square plus 3t minus 3x, 3 common લો એટલે આપણને મળે t minus x minus 5 plus 5 is 0, એના લખો તો ચાલે, છેદમાં t minus x, t minus x ને લીધે છેદ શૂન્ય છે. તો બાળકો t minus x આમાં પણ એક અવયવ છે અને અહીંયા પણ એક અવયવ છે, તો t માઇનસ x ઇઝ કોમન, એટલે આપણે લખી શકીએ લિમિટ t ટેન્ડ્સ ટુ x t માઇનસ x ઇઝ કોમન કૌંસમાં, બાકી શું વધ્યું 2 ઇન્ટુ t સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, એના અવયવ પડે t માઇનસ x ઇન્ટુ t પ્લસ x. તો t સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માંથી આપણે t માઇનસ x કોમન લઈ લીધું એટલે આપણને મળ્યું t પ્લસ x પ્લસ ટી માઇનસ એક્સ કોમન લીધું એટલે થયું 3 અપોન ટી માઇનસ એક્સ, ટી માઇનસ એક્સ ઇઝ કેન્સલ. હવે લિમિટ આપી દઈએ, ટી ની જગ્યાએ એક્સ લખી દઈએ, ટી ટેન્સ ટુ એક્સ છે તો લિમિટ આપી મીન્સ કે ટી ની જગ્યાએ એક્સ લખો, તો એક્સ પ્લસ એક્સ 2x ઇન્ટુ 2 એટલે આપણને મળ્યું 4x પ્લસ 3. એટલે બાળકો એફ ડેસ એક્સ બરાબર 4x પ્લસ 3 થયું, f ડેશ x બરાબર 4x પ્લસ 3 થયું. તો અહીંયા આપણે લખીએ ધેરફોર f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 3. તો બાળકો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 આગળનું વિકલિત શોધવાનું છે, તો એના પરથી f ડેશ ઓફ માઇનસ 1 આપણને મળી શકે. f ડેશ ઓફ માઇનસ 1 ઇઝ x ની જગ્યાએ માઇનસ 1 લખો એટલે 4 ઇન્ટુ માઇનસ 1 ઇઝ માઇનસ 4 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. એટલે એફ ડેસ ઓફ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1, માઇનસ 1 આગળનું વિકલિત માઇનસ 1. આપણે વાત કરી કે આ જે એફ ડેસ એક્સ મેળવ્યું એ પ્રત્યેક એક્સ આગળનું વિકલિત આપણે મેળવ્યું, એમાં એક્સ ચેન્જ કર્યા કરો, એક્સ ચેન્જ એમાં એક્સ ચેન્જ કર્યા કરો એમ ત્યાં આગળનું વિકલિત આપણને મળ્યા કરે. એક્સ ની જગ્યાએ માઇનસ 1 લખ્યું એટલે માઇનસ 1 આગળનું વિકલિત આપણને મળ્યું. હવે બીજું આપણે સાબિત કરવાનું છે કે f ડેશ 0 પ્લસ 3 ટાઈમ્સ f ડેશ ઓફ માઇનસ 1 એનું મૂલ્ય શૂન્ય છે એમ સાબિત કરી આપવું. તો બાળકો f ડેશ 0 ની કિંમત લખવી હોય તો આમાં x ની જગ્યાએ 0 લખવું પડે. f ડેશ 0, f ડેશ 0 બરાબર 4 ઇન્ટુ 0 પ્લસ 3, તો f ડેશ 0 ઇઝ 3 પ્લસ
3 ઇન્ટુ f ડેશ ઓફ માઇનસ વન, f ડેશ ઓફ માઇનસ વન ઇઝ માઇનસ વન, એટલે આપણને મળ્યું 3 - 3, અને 3 - 3 ઇઝ 0. આન્સર તો 0 થાય છે એવું આપણે આપી દીધું છે. તો f ડેશ 0 પ્લસ 3 ટાઈમ્સ f ડેશ ઓફ માઇનસ વન બરાબર 0, એ આપણે સાબિત કરવાનું છે. જે અહીંયા મળ્યું કે f ડેશ 0 પ્લસ 3 ટાઈમ્સ f ડેશ ઓફ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 10, સાઈન એક્સ નો x બરાબર 0 આગળનું વિકલિત શોધો. સાઈન એક્સ નો x બરાબર 0 આગળ વિકલિત શોધો એવું આપણને કીધું છે. મીન્સ કે અત્યારે વિધેય આપણને આપ્યું સાઈન એક્સ, એટલે એફ એક્સ બરાબર સાઈન એક્સ આપ્યું. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈન એક્સ. હવે x બરાબર 0 આગળનું વિકલિત શોધો એટલે f ડેશ 0 આપણે મેળવવાનું છે. તો સીધો આપણે f ડેશ 0 જ મેળવીએ. જો આપણે f ડેશ x મેળવીએ તો sin x નું પ્રત્યેક x આગળનું વિકલિત આપણને મળી જાય, જેને આપણે સૂત્ર તરીકે સ્વીકારવાનું પણ છે આગળ જતા. પણ અત્યારે x બરાબર 0 આગળનું વિકલિત જ શોધવું છે, તો આપણે f ડેશ 0 જ મેળવીએ. f ડેશ 0 બરાબર લિમિટ, આપણી પાસે સૂત્ર છે f ડેશ c બરાબર. બાળકો સૂત્ર યાદ રાખવાનું, અને જયારે અહીંયા અભ્યાસ કરીએ ત્યારે સાથે તમારે બોલતા પણ રહેવાનું. તો f ડેશ 0 બરાબર f ડેશ c નું સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx માઇનસ fc અપોન x માઇનસ c. તો અત્યારે f ડેશ 0 બરાબર આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx માઇનસ f0 અપોન x માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx, fx is sin x, માઇનસ f0, f ઓફ 0 એટલે x ની જગ્યાએ 0 લખો, sin 0, sin 0 is 0, upon x માઇનસ 0 is x. તો બાળકો અત્યારે આવ્યું લિમિટ x ટેન્સ ટુ 0 sin x upon x, અને sin x upon x નું લક્ષ આપણને મળે 1. એટલે અત્યારે f ડેશ 0 x બરાબર 0 આગળનું વિકલિત એટલે કે f ડેશ 0 બરાબર આપણને મળ્યો 1, f ડેશ 0 is 1 is answer. નેક્સ્ટ દાખલા નંબર 11, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 નું એક્સ બરાબર 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 આગળ વિકલિત શોધો. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 એટલે બાળકો અચળ વિધેય, એફ એક્સ બરાબર સી, જ્યાં સી બરાબર અચળ, ને અચળ વિધેય કહેવાય. આપણે વિધેયમાં ડેફિનેશન જોઈ. અમે એક્સ ની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખ્યા કરો, ઇમેજ 3 જ મળે, y બરાબર 3, એનો આલેખ સમક્ષ જ રેખા આવે. તો fx બરાબર 3 નું x બરાબર 0 એટલે અચળ વિધેયનું x બરાબર 0 અને x બરાબર 3 આગળ વિકલિત મેળવો. આગળ જતા આપણે સાબિત કરશું કે અથવા સ્વીકારી લઈશું, સાબિતી પણ આપી શકાય કે અચળ વિધેયનું વિકલિત હંમેશા શૂન્ય આવે, પછી ગમે ત્યાં આગળનું હોય વિકલિત હંમેશા 0 જ આવે. તો અત્યારે એફ એક્સ બરાબર 3 અચળ વિધેય છે, એનું એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 3 આગળના વિકલિત શોધવા છે. તો એના માટે આપણે બાળકો એફ ડેશ એક્સ જ મેળવી લઈએ, પછી એક્સ ની જગ્યાએ 0 લખશો એટલે આપણને એફ ડેશ 0 મળી જશે, અને 3 લખશો એટલે એફ ડેશ 3, એટલે 0 અને 3 આગળના વિકલિત આપણને મળી જશે. તો એફ ડેશ એક્સ બરાબર એફ ડેશ એક્સ નું સૂત્ર લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી, એફ ઓફ ટી એટલે આ એક્સ ની જગ્યાએ ટી લખો તો પણ આ ઇમેજ 3 જ મળે, અને એફ એક્સ, એફ એક્સ ઇઝ ઓલસો 3 અપોન ટી માઇનસ એક્સ. એટલે બાળકો અહીંયા અંશ 0 થઈ ગઈ. ટી ટેન્સ ટુ એક્સ નો મિનિંગ એવો નથી કે ટી બરાબર એક્સ છે, તો છેદ શૂન્ય નથી, અંશ 0 છે, આનું લક્ષ મળ્યું આપણને 0. એટલે આનું વિકલિત પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું વિકલિત 0 છે. તો સીધી વાત છે કે એમાં x ની જગ્યાએ 0 લખીએ તો પણ 0 જ મળે, અને 3 લખો તો પણ 0 જ મળે, એટલે આપણે કહી શકીએ ધેરફોર f ડેશ 0 ઇઝ 0 અને f ડેશ 3 ઇઝ ઓલસો 0. એટલે એનો મિનિંગ એવો થયો કે અચળ વિધેય અચળ વિધેય છે. જમણી બાજુ જે f x નું જે સૂત્ર છે એમાં જમણી બાજુ x છે જ નહીં, એટલે ભલે એક્સ ચેન્જ કરો ઇમેજમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો એવા વિધેયને આપણે અચળ વિધેય કહીશું. અચળ વિધેયનું વિકલિત હંમેશા
શૂન્ય હોય છે. તો અત્યારે જીરો અને ત્રણ આગળનું વિકલિત બંને શૂન્ય મળ્યા આપણને. નેક્સ્ટ દાખલા નંબર 12, એફએક્સ ઇઝ ઇક્વલ ટુ 10x નું વિકલિત મેળવો. એફએક્સ ઇઝ ઇક્વલ ટુ 10x નું વિકલિત આપણે મેળવવું છે, એટલે કે એફ ડેશ એક્સ વિકલિત મેળવો. ચોક્કસ સંખ્યા આપણને નથી આપી કે એક્સ બરાબર એક, એક્સ બરાબર બે, એવી કોઈ સંખ્યા આપણને નથી આપી. એટલે એનો મિનિંગ એવો થયો કે આપણે પ્રત્યેક એક્સ આગળનું વિકલિત મેળવવાનું છે. અને પ્રત્યેક એક્સ આગળનું વિકલિત એટલે એફ ડેશ એક્સ, આપણે એફ ડેશ એક્સ મેળવવાનું છે. તો બાળકો, આપણી પાસે એફ ડેશ એક્સ નું સૂત્ર છે, લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી એટલે કે ટેન ટી માઇનસ એફ એક્સ, એફ એક્સ ઇઝ ટેન એક્સ અપોન ટી માઇનસ એક્સ. આ પ્રમાણે થયું, ટી ની જગ્યાએ એક્સ લખો છેદ શૂન્ય થઈ જાય, એટલે ટી ની જગ્યાએ એક્સ લખી શકાય નહીં, આપણે આ ટી માઇનસ એક્સ ને કેન્સલ કરવું પડે. તો લિમિટ ટી ટેન્સ ટુ એક્સ ટેન ઇઝ કોમન, કૌંસમાં ટી માઇનસ એક્સ અપોન ટી માઇનસ એક્સ, ટી માઇનસ એક્સ ઇઝ કેન્સલ. હવે લિમિટ ટી ટેન્સ ટુ એક્સ ટેન એવું આવ્યું, દસ નું લક્ષ દસ જ છે એટલે આનું લક્ષ મળ્યું આપણને ટેન. એટલે એફ એક્સ બરાબર ટેન એક્સ હોય તો એફ ડેશ એક્સ બરાબર આપણને મળે ટેન. પ્રત્યેક એક્સ આગળનું વિકલિત એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન. આ પ્રમાણે મળે. નેક્સ્ટ દાખલા નંબર 13, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર નું વિકલિત મેળવો. વ્યાખ્યાની મદદથી, પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલિત મેળવવાનું છે. પછી આપણે એનું ડાયરેક્ટ વિકલન પણ કરશું, સૂત્ર એકવાર સાબિત થઈ જાય પછી. અત્યારે આપણે વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવાનું છે. તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર નું વિકલિત મેળવવાનું છે, તો એફ ડેશ એક્સ મેળવવાનું છે પ્રત્યેક એક્સ આગળનું વિકલિત. પ્રત્યેક એક્સ આગળનું વિકલિત એટલે એફ ડેશ એક્સ. તો એફ ડેશ એક્સ બરાબર આપણને મળે એફ ડેશ એક્સ ઇઝ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી, એફ ટી એટલે કે ટી સ્ક્વેર માઇનસ એફ એક્સ, એફ એક્સ ઇઝ એક્સ સ્ક્વેર અપોન ટી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, ટી ની જગ્યાએ એક્સ લખો છેદ શૂન્ય થઈ જાય, એટલે ટી ની જગ્યાએ એક્સ લખી શકાય નહીં, જે અવયવને લીધે છેદ શૂન્ય થાય તે અવયવ આપણે કેન્સલ કરવો પડે. તો અહીંયા ટી માઇનસ એક્સ ઇન્ટુ ટી પ્લસ એક્સ અવયવો છે, એમાંથી ટી માઇનસ એક્સ કેન્સલ એટલે આપણને મળ્યું ટી પ્લસ એક્સ. હવે લક્ષ શોધતી વખતે ટી ની જગ્યાએ એક્સ લખી શકાય એટલે એક્સ પ્લસ એક્સ ઇઝ ટુ એક્સ, એટલે આપણને મળ્યું એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ. એટલે પ્રત્યેક એક્સ આગળનું વિકલિત આપણને મળ્યું ટુ એક્સ. એમાં એક્સ ની કિંમત મૂક્યા કરો એટલે ત્યાં આગળનું વિકલિત આપણને મળ્યા કરે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 14, અચળ વિધેય એફ એક્સ બરાબરી નું કોઈ નિશ્ચિત વાસ્તવિક અચળ કિંમત માટે વિકલિત શોધો. ઘણા બધા શબ્દો આપી દીધા લખાણ પ્રશ્નમાં. સીધી વાત છે કે એફ એક્સ બરાબર એનું વિકલિત શોધો, પ્રત્યેક એક્સ માટે વિકલિત આપણે શોધવાનું છે. તો બાળકો, આ જ વિડીયોમાં આપણે ચર્ચા કરી કે અચળ વિધેયનું વિકલિત હંમેશા શૂન્ય આવે છે. તો એ અહીંયા સાબિતી આવી, એમ સમજો કે આ અચળ વિધેય છે એનું વિકલિત આપણે મેળવશું, જીરો આવશે. એટલે અચળ વિધેયનું વિકલિત શૂન્ય થાય છે એની સાબિતી અહીંયા આવી ગઈ. આગળનો દાખલો ગણ્યો એમાં પણ એની સાબિતી જ આવી ગઈ, એમ સમજો. તો અત્યારે એફ એક્સ બરાબર એ આપ્યું છે, એફ ડેશ એક્સ આપણે મેળવવું છે. એફ ડેશ એક્સ નું સૂત્ર છે, એફ ડેશ એક્સ ઇઝ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી, એફ ટી ઇઝ એ માઇનસ એફ એક્સ ઇઝ ઓલ્સો એ અપોન ટી માઇનસ એક્સ, એ માઇનસ એ ઝીરો, એટલે આપણને મળ્યું લિમિટ ટી ટેન્સ ટુ એક્સ
જીરો અપોન ટી માઇનસ એક્સ, એનું લક્ષ આવ્યું ઝીરો. એટલે અચળ વિધેયનું લક્ષ હંમેશા શૂન્ય થાય છે. અમે એક્સ ની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખ્યા કરો, ચોક્કસ વાસ્તવિક સંખ્યા લખ્યા કરો, ત્યાં આગળનું વિકલિત આપણને મળ્યા કરે અને દરેક વિકલિત આપણને ઝીરો મળશે. એટલે આપણે એમ નક્કી કરી લઈશું કે અચળ વિધેયનું વિકલિત હંમેશા શૂન્ય મળે છે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 15, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x નું વિકલિત મેળવો. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x નું વિકલિત આપણે મેળવવાનું છે. પ્રત્યેક એક્સ આગળનું વિકલિત એમ સમજો. તો અત્યારે આપણે એફ ડેસ એક્સ મેળવવું છે. એફ ડેસ એક્સ નું સૂત્ર છે, એફ ડેસ એક્સ ઇઝ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. એફ ડેસ એક્સ બરાબર લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. તો એના બરાબર આપણને મળે લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, એફ ટી, એફ ઓફ ટી ઇઝ 1/t માઇનસ એફ ઓફ એક્સ ઇઝ 1/x અપોન ટી માઇનસ એક્સ. એટલે આના બરાબર આપણને મળ્યો લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, ટી માઇનસ એક્સ છેદમાં છે જ અહીંયા ટી એક્સ લસા, ટી એક્સ લસા લો એટલે અંશમાં આપણને મળ્યો એક્સ માઇનસ ટી, એક્સ માઇનસ ટી, ટી માઇનસ એક્સ છેદમાં છે જ. તો એના બરાબર બાળકો અહીંયા ટી માઇનસ એક્સ છે, અંશમાં એક્સ માઇનસ ટી છે, એટલે કેન્સલ કરો તો માઇનસ વન લખવું પડે ગુણાકારમાં. બસ હવે લિમિટ આપી દઈએ, જેને લીધે છેદ શૂન્ય થતી હતી એ કેન્સલ થઈ ગયું. હવે છેદ શૂન્ય થતી નથી એટલે ટીની જગ્યાએ એક્સ લખી શકાય, અને ટીની જગ્યાએ એક્સ લખશો એટલે આન્સર મળ્યો આપણને માઇનસ વન અપોન એક્સ ઇન્ટુ એક્સ ઇઝ એક્સ સ્ક્વેર. તો એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર એવું આપણને મળ્યું. તો બાળકો આને પણ આપણે નેક્સ્ટ આગળના અભ્યાસ માટે એને સૂત્ર તરીકે સ્વીકારી લઈશું કે એફ એક્સ બરાબર 1/x હોય તો એનું વિકલિત માઇનસ 1/x સ્ક્વેર જ થાય, એમ આપણે સૂત્ર તરીકે એને સ્વીકારી લઈશું. ભલે અત્યારે ઉદાહરણમાં છે, એને આપણે યાદ રાખશો કાયમ માટે કે 1/x નું વિકલિત હંમેશા માઇનસ 1/x સ્ક્વેર થાય છે, એમ આપણે યાદ રાખશું. તો બાળકો આ વિડીયોમાં આપણે વ્યાખ્યાની મદદથી એટલે કે પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવવાના અમુક દાખલાઓનો અભ્યાસ કર્યો. આગળનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરશું. થેન્ક યુ.